સાબરકાંઠામાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધૂણ્યું. થરાદના કાસવી ગામના શૌચાલયમાં મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું. થરાદના કાસવી ગામના સરપંચ તલાટી તેમજ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા શૌચાલયના કામમાં મોટું કૌભાંડ. આશરે 50થી વધુ શૌચાલયના પૈસા ઉપાડી સરપંચ ગેરરીતિ કરાય તેવા ગ્રામજનોએ કર્યા આક્ષેપ. કાસવી ગામના ગ્રામજનોને ભૂલવી સરપંચ તેમજ તલાટીએ ડોક્યુમેન્ટ ઉઘરાયા. સરપંચ તેમજ તલાટીના લાગતા વળગતા લોકોને શૌચાલય બનાવ્યા વગર તેમના ખાતામાં પૈસા નાખ્યા તેવા ગ્રામજનોએ કર્યા આક્ષેપ. ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં લાગતા વળતા અધિકારી ઘોર નિંદ્રામાં. શું હવે એ જોવાનું રહ્યું કે સરપંચ તમે જ તલાટી તેમજ લાગતા વળતા અધિકારીઓ સામે સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. ભાઈ સરપંચને તલાટી ડોક્યુમેન્ટ દીધો હો અને આ બે ધોમણી અને સંડાસબાજુના પૈસા મારા ઉપાડી લીધા રહ્યા અને પછી મારે પૈસા અહીંયા બે ધોમણી લીધા રહ્યા ડોક્યુમેન્ટ દીધો હોમાંથી. ડોક્યુમેન્ટમાં શું હતું? આધાર કાર્ડ અને જોરશો અને પૈસા ઉપડી ગયા એવી તમને ક્યારે ખબર પડી? અમને અમને ખબર પડી જી પછી પડી અમને આ મહિનો છો બે મહિના પંદર ગુડિયાના વતની છું. મારું નામ દીપકભાઈ મણવર કાવી, દીપકભાઈ સિદ્ધાભાઈ. મારા બાથરૂમના પૈસા ઉપડી ગયા છે, બાથરૂમ બન્યું નથી. ગરીબમાં ગરીબ કહો તો હું કાવીમાં છું અને મને સરકારી કોઈ લાભ લગભગ હજી સુધી આવ્યો નથી. તો સરકારને વિનંતી કરું છું કે મારા ગામની અંદર લગભગ 70 જેટલા બાથરૂમના પૈસા ઉપડી ગયા છે અને આ પૈસાનું સરકારને એવો કહેવા માગું છું કે તમે તરતને તરા એના પગલાં લો અને સર્વેને બધાને બાથરૂમ બને અને સબને સારું થાય. મલા કાશીનો વતની, અમારા બાથરૂમનો પૈસા આધાર કાર્ડ લઈ અને મને છેતરપેઢીમાં કરીને બાથરૂમના પૈસા સરપંચ અને તલાટી બંને ઉપાડામાં મળીને બંને પૈસા ઉપાડી લો છે. શું નામ છે તલાટીનો? તલાટીનું નામ નાગજીભાઈ રાશિંગભાઈ પટેલ અને સરપંચનું નામ શ્યામળાભાઈ પૂરાભાઈ પટેલ. દોનો મળીને અમારા બાથરૂમના રબારી વાસના 25-26 તોલાના બાથરૂમના પૈસા ઉપાડી લીધા છે એવી અમે રહીને થરાદ તાલુકામાં મામલદારમાં રહીને અરજી આપી. એ તે જાય છું કે અમે કે તમારા પહેલાં મને બે ત્રણ સાલ કુડાયા કે તમારા બાથરૂમના પૈસા તમને આપી દેવામાં આવશે. એ તે બોલે કે હા અમે અરજી કરી હતી કે હવે તમને આપો તો આપવાનું કોઈ નક્કી નથી, મારું નક્કી કર્યું નિર્ણય નથી. અમે એ તે અરજદાર થઈને અરજી કરી હતી. ઓગસ્ટના રોજ મીડિયામાંથી અમારા પત્રકાર મિત્રો આવેલા અને અમને જાણ કરેલી કે ભાઈ ક્યાંથી કેટલા બાથરૂમ બન્યા છે, શું ભ્રષ્ટાચાર છે અને તમારી ચર્ચા તાલુકાની અંદર જિલ્લાની અંદર ચાલે છે એ માટે કરી અને તમારે શું વસ્તુ છે અને શું નથી એની ખબર કાઢવા માટે કરી અને પત્રકાર મિત્રો આવ્યા. પરંતુ વાસ્તવિકતા એવી છે કે હકીકતમાં અમારે ભ્રષ્ટાચાર તો થયો જ છે. 60-70 બાથરૂમોના પૈસા ઉપડી ગયા છે અને ખોટી રીતે એનજીઓ મારફત સરકારે કામ કરે છે. ગુજરાત સરકારે કામ એ ખોટી રીતે કરાય છે, એનજીઓ મારફતે કરાય છે અને એનજીઓમાં પૈસા ઉપાડી લીધા છે અને તલાટીઓને અને સરપંચોને ભ્રષ્ટાચારનો એક મોકો પણ આપ્યો છે અને કંઈ કોઈ કહે તો કંઈ કામ કર્યું નથી. અમારા ગામની અંદર 300 ઘરની વસ્તી છે, એ વસ્તીની અંદર આજની તારીખમાં 150 ઘર ખુલ્લામાં બાથરૂમ શૌચાલય જાય છે. 150 ઘર ખુલ્લામાં શૌચાલય જાય છે.